कांग्रेस नो डेलिगेशन पहुंचियो पोलिस हेडक्वार्टर कचेरी। कांग्रेस प्रमुख जगदीश ठाकोर, सीजे चावड़ा, सुखराम राठवा, बरदेवजी ठाकोर हेडक्वार्टर पहुंचा। पोलिस द्वारा 30 करता वधु कार्यकरों की अटकायत कराई है। त्यारे हाल तो कांग्रेस नो डेलिगेशन पहुंचू, कांग्रेस नेताओं पहुंचा हेडक्वार्टर। दृश्य आप जी रहा छो। उल्लेखनीय के कांग्रेस प्रमुख जगदीश ठाकोर, सीजे चावड़ा, सुखराम राठवा, बलदेव जी ठाकुर पहुंचा। संवाददाता जयंती चौधरी फोन लाइन पर जुड़े गया। जयंती, महिला कार्यकर्ताओं अटकायत करवामां आवी हती, हवे कांग्रेस नो डेलिगेशन पोलिस हेडक्वार्टर कचेरी पहुंच्यु छे। आ संदर्भे वधु शुं विगतो? ચોક્કસથી કહી શકાય કે આજે વિશ્વ મહિલા દિવસ છે, જેને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહિલા સેવા દળ દ્વારા ગાંધીનગર ખાતે એક મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર મોટી સંખ્યામાં કોંગ્રેસની જે મહિલાઓ છે તેઓ આજે ત્યાં ગાંધીનગર આવી હતી, જેની અંદર કહી શકાય કે જે સંમેલન છે તે પૂર્ણ થતાની સાથે કોંગ્રેસે આજે વિધાનસભાને ઘેરવા માટેનું એલાન કર્યું હતું ને તેની અંદર જે કોંગ્રેસની મહિલાઓ છે તેઓ વિધાનસભા ઘેરવા માટે ત્યાંથી નીકળી હતી, તે દરમિયાન પોલીસ અને મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું ને ત્યારબાદ 30 જેટલી જે કોંગ્રેસના કાર્યકર્તાઓ છે જેમાં મહિલાઓ છે અને પુરુષો પણ છે તેમની અટકાયત કરવામાં આવી હતી। અટકાયત બાદ પોલીસ હેડક્વાર્ટર ખાતે અત્યારે તમામને લાવવામાં આવે છે। મહત્વનું છે કે જ્યારે 30 જેટલા લોકોની અટકાયત થઈ છે ત્યારબાદ કોંગ્રેસનું જે ડેલિગેશન છે જેમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર છે, કોંગ્રેસના ધારાસભ્ય સીજે ચાવડા છે, સુખરામ રાઠવા છે, બળદેવજી ઠાકોર છે, તે તમામ જે કોંગ્રેસના આગેવાનો છે તે અત્યારે જિલ્લા તાલીમ કેન્દ્ર એટલે કે એસપી કચેરી પહોંચ્યા છે અને કોંગ્રેસના જે લોકોની અટકાયત કરી છે તેમને પાસે આવીને તેમને સાંત્વના આપી રહ્યા છે। સૌથી મહત્વની એ પણ વાત છે કે અત્યારે મીડિયા એ જ્યારે એસપી કચેરી પહોંચ્યું છે તો મીડિયા કોંગ્રેસના નેતાઓ સાથે વાતચીત ના કરે તેના માટે પોલીસ દ્વારા એક કોર્ડન પણ બનાવવામાં આવ્યું છે કે જે કોંગ્રેસના નેતાઓ છે તેઓ અને મીડિયા વચ્ચે પોલીસની એક લાઈન બંધ કરવામાં આવી છે, જેથી કરીને મીડિયા છે તે કોંગ્રેસના લોકો સાથે વાતચીત ના કરી શકે। મહત્વનું છે કે આજે જ્યારે વિશ્વ મહિલા દિવસ છે તે સંજોગોની અંદર 30 જેટલી મહિલાઓની અટકાયત કરવામાં આવી છે અને કોંગ્રેસના નેતાઓનો એક આક્ષેપ પણ છે કે પોલીસ દ્વારા કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓ સાથે મારામારી કરવામાં આવી છે, તેમની સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું છે, જાતે સામે મયુર ચાવડા જે ગાંધીનગરના પોલીસ અધિકારી છે તેમણે કહ્યું છે કે કોંગ્રેસનો જે આક્ષેપ છે તે તદ્દન ખોટો છે, કારણ કે જે પણ ઘટના બની છે તે વિડીયો રેકોર્ડિંગમાં બની છે અને જે પણ ઘટના છે અને જે લોકોએ ઉશ્કેરીજનક ભાષણ આપ્યું છે તેમના વિરુદ્ધમાં મોરચે પોલીસ દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવશે। તો કે મહત્વની વાત છે કે અત્યારે એસપી કચેરી ખાતે 30 કરતા વધારે કોંગ્રેસના જે અગ્રણીઓ છે તેઓ અત્યારે હાજર છે અને પોલીસ અને કોંગ્રેસના અગ્રણીઓ સાથે વાતચીત ચાલી રહી છે, અત્યારે તો અટકાયત કરી છે, પરંતુ આગળની જે આખી ઘટના છે તે જોયા બાદ એમના પર કઈ પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહ્યું। જી જયંતિ, અત્યારે તો કોંગ્રેસનું આ ડેલિગેશન પહોંચી ગયું છે, પરંતુ સવાલ અહીં એ પણ થઈ રહ્યો છે કે એક ઘેરો આપે કહ્યું કે બનાવી લીધો છે પોલીસે, મીડિયા સાથે વાતચીત કરવા નથી દેવામાં આવી રહી, આ કેવા પ્રકારનું વર્તન? ચોક્કસથી કહી શકાય કે કોંગ્રેસના જયારે અહીંયા અગ્રણીઓ છે તેમને અહીંયા લાવવામાં આવ્યા છે ત્યારબાદ કોંગ્રેસનું ડેલિગેશન છે જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ છે તેઓ અહીંયા આવ્યા છે, ત્યારે મીડિયાએ તે કોંગ્રેસની જે કાર્યકર્તાઓની ધરપકડ કરી છે તેમની સાથે વાતચીત કરવાની કોશિશ કરી હતી, કારણ કે જે સમગ્ર મામલો છે તે વિશ્વ મહિલા દિવસે બન્યો છે અને ખાસ કરીને જ્યારે એક તરફ સરકાર મહિલાના સંરક્ષણની વાત કરતી હોય અને બીજી તરફ મહિલાઓને પોલીસ કચેરીમાં આજે વિશ્વ મહિલા દિવસે બેસાડવામાં આવતી હોય તો સ્વાભાવિક છે કે મીડિયાને પણ એક એ બાબતે ચર્ચા કરવાનો મહત્વનો વિષય હોય છે, તો જ્યારે મીડિયા તેમની સાથે વાતચીત કરવા માટેનો પ્રયાસ કર્યો તો પોલીસ દ્વારા એક આખો કોર્ડન છે તે બનાવવામાં આવ્યો છે અને મહિલા કોન્સ્ટેબલ જેટલી પણ છે તેમને એક લાઈન બનાવી અને કોંગ્રેસના કાર્યકરો અને મીડિયા વચ્ચે ઘેરાબંધી કરવામાં આવી છે, જેથી કરીને મીડિયાના જે કર્મચારીઓ છે તેઓ કોંગ્રેસની કોઈ પણ કઈ નેતાની બાઈટ ના લઈ શકે, કોઈ પણ નિવેદન ના લઈ શકે, તેને લઈને અત્યારે ઘેરો બનાવવામાં આવે છે। જી ધન્યવાદ જયંતિ, તમામ જાણકારી સાથે જોડાવા બદલ। ગાંધીનગરમાં કોંગ્રેસની અટકાયત બાદ મહિલા કાર્યકરોના ધરણા, ત્યારે વિધાનસભા તરફ કૂચ કરતી મહિલાઓની અટકાયત બાદ ધરણા। અટકાયત દરમિયાન કોંગ્રેસની કાર્યકર્તાઓએ એસપી કચેરીએ ધરણા કર્યા। કોંગ્રેસની મહિલા કાર્યકરોએ રામધૂન બોલાવીને વિરોધ કર્યો। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા પહોંચ્યા, કોંગ્રેસના ધારાસભ્યો અને પદાધિકારીઓ પણ એસપી કચેરી પહોંચ્યા। પોલીસની કાર્યવાહી દરમિયાન એક મહિલાને ઈજા પણ પહોંચી છે,
कांग्रेस धारासभ्यों आगेवानो एसपी कचेरी खाते पहुंचा।